વેડરોડ ખાતે આવેલ ત્રિવેણી સોસાયટીમાં ભર બપોરે નજવી બાબતે યુવાન પર ચપ્પુ વડે હુમલો કરી તેની હત્યા કરનારા હત્યારાને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે ચોક બજાર પોલીસ મથકની હદમાં ભર બપોરે ત્રિવેણી સોસાયટીમાં નજીવી બાબતે ઝઘડો કરી યુવાન પર ચપ્પુ વડે હુમલો કરી તેની હત્યા કરનાર હત્યારા એવા નવીન ઉર્ફે જાડિયો સિગવન મરાઠીને ગણતરીના કલાકોમાં મૈદરપુરા ટાવર પાસેથી ઝડપી પાડ્યો હતો. સુરત શહેરમાં ગઈકાલે ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રિવેણી સોસાયટી પાસે એક વ્યક્તિ પરેશ કોસ્તી ની હત્યા કરવામાં આવેલી હતી. આ જે મરણ જનાર છે પરેશ અને એની સાથે ઝઘડો કરનાર નરેન્દ્ર ઉર્ફે જાડિયો રાજેન્દ્ર સિંગવાન આ બંનેને કોઈ બાબતે સોસાયટીમાં બોલચાલ થયેલી એના કારણે આરોપીના કહેવા મુજબ કે મરણ જનારે એને એક ઝાપટ મારેલી તેની અદાવત રાખી એ આરોપી નરેન્દ્ર ઉર્ફે જાડિયો છે એ સ્થળ છોડીને જતો રહેલો અને થોડી જ વારમાં એક શાકભાજીના લારી ઉપરથી એક ચપ્પુ લઈ અને તાત્કાલિક એ સ્થળ ઉપર જઈ અને આ મરણજનાર પરેશ કોસ્તી જે જગ્યાએ સોસાયટીમાં ઊભો હતો તે જગ્યા ઉપર આવી તેને છરીના ઘા મારેલા અને આ ગંભીર જીવલેણ હુમલાના કારણે આ પરેશ કોસ્તી જે છે એનું મરણ થયેલું હતું. આ બાબતે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો દાખલ થયેલો હતો. ગુનાની ગંભીરતા જોતાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તાત્કાલિક ટીમો રવાના કરવામાં આવેલ અને આજરોજ આ ગુનામાં સંડોવાયેલ આરોપી નરેન્દ્ર ઉર્ફે જાડિયો સિંગવાનની ધરપકડ કરવામાં આવી છે અને આરોપીને ચોક બજાર પોલીસ સ્ટેશનમાં સોંપવાની તજવીજ ચાલુ છે. ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે તે રિક્ષા લઈ પસાર થતો હતો ત્યારે મૃતકે તેને રોકી સોસાયટીમાં આવવું નહીં તેમ કહી તમાચો મારતા ઉશ્કેરાઈ જઈ રસ્તામાં શાકભાજીની લારીમાંથી ચપ્પુ કાઢી તેના પર હુમલો કર્યો હોવાની કબૂલાત કરી હતી. બ્યુરો રિપોર્ટ સુરત.